प्रक्रमसा जन्माम्यां भूमि के चक्रामा वे क्या भूमि थी माँ अपने स्वाध्याय 7.1 आपने कंप्लीट कर लियो तो अबे आज आपने स्वाध्याय 7.2 जोए वे 7.2 माँ मैं तमने अमुक पहला आवाज़ जे जे पहलो भाग तो स्टार्टिंग वाले लेक्चर जे पहलो लेक्चर तो दे माँ मैं तमने अमुक सूत्रों लिखा वेला હવે એ સૂત્રો પર તમને બધાને આવડે છે એ સૂત્રો પરથી આપણે સ્વાધ્યાય 7.2 સ્ટાર્ટ કરીએ 7.2 માં દાખલા નંબર 1 જો બિંદુઓ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો જે શું કીધું છે બિંદુઓ આપેલા છે એ બિંદુ કોઈ પણ આપેલું છે શું આપેલું છે મેં અહીંયા બોર્ડમાં દાખલા કરીને આપેલા છે અગાઉ જે હું તમને સમજાવું કે જો B બિંદુના યામ છે 2-3 છે જો હવે શું કરવાનું છે A બિંદુના યામ આપેલો છે અને ગુણોત્તર આપેલો છે આપણે અગાઉ સૂત્ર શીખી ગયા છે આપણે શું શીખતા હતા m1x2 m2x1 વાળું સૂત્ર હતું જ્યાં અહીં આપણે શું લીધું છે m જેમ n લીધેલું છે જેનો ગુણોત્તર આપણે આપેલો છે 2:3 છે 2:3 આપેલો છે ત્યારે આગળ આપણે શું લેતા હતા અહીંયાથી આટલું અંતર કેટલું હતું m1 જેટલું અને આટલું અંતર m2 જેટલું લેતા હતા m2 ની જગ્યાએ મેં શું લીધું m1 ની જગ્યાએ મેં સ્મોલ m લીધો અને m2 ની જગ્યાએ મેં n લીધેલું છે બીજું નવીન કાંઈ નથી આ સૂત્ર આપણે આગળ એ પહેલા લેક્ચરમાં આપણે શીખી ગયા છે એ જ સૂત્ર છે પણ m1 ની જગ્યાએ સ્મોલ m અને m2 ની જગ્યાએ સ્મોલ n લીધેલું છે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલા માટે હવે આપણે p જેમ y એટલે જે ગુણોત્તરમાં વિભાજન કરતો હોય ત્યારે બિંદુના યામ શોધવા હોય ત્યારનું સૂત્ર હતું જે સૂત્ર મેં મૂક્યું pxy is equal to mx2 plus nx1 upon m plus n comma my2 plus ny1 upon m plus n m1 ની કિંમત લેવા કેટલી છે m1 એટલે m ની કિંમત કેટલી છે m ની કિંમત કેટલી થશે 2 અને n ની 3 m ની કિંમત 2 ગુણ્યા શું આવશે x2 તો x2 કયો છે આ અને શું કહેશું આપણે x1 ને y1 અને x2 અને y2 તો x2 કેટલા છે 4 તો 4 ગુણ્યા પ્લસ 3 n n એટલે 3 માઈનસ 1 એટલે x1 છે છેદમાં 2 ના 2 પ્લસ 3 m પ્લસ h કોમા એવી જ રીતે m એટલે m ની કિંમત 2 અને y2 માઈનસ 3 પ્લસ એના m જ 3 સેની કિંમત છે n ની ગુણ્યા 7 y1 અપોન 2 પ્લસ n સાત રૂપ આપો એટલે થશે 4 ગુણ્યા 8 પ્લસ માઈનસ 3 પ્લસ માઈનસ માઈનસ અપોન 5 પછી 3 2 6 નિશાની કેવી માઈનસ ની કેમ માઈનસ 3 પાસે માઈનસ છે એટલા માટે તો માઈનસ 6 પ્લસ 7 તેરી 21 ના છેદમાં 5 ચલો સરવાળા નકબતી કરો 8 માંથી માઈનસ 3 જાય 5 વધે 5 ના છેદમાં 5 21 માંથી 6 જાય 15 આવે 15 ના છેદમાં 5 ભાગ કાઢો 1 અને 2 તો pxy is equal to આપણને શું મળે છે 1 અને 3 એ માંગેલ બિંદુ છે શાનો મધ્ય બિંદુ છે ચલો દાખલા નંબર 2 જો દાખલા નંબર 2 માં શું આપેલું છે હવે જો બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો શું કીધું અહીંયા કેવું હતું દ્વિભાગ કેવા હતા દ્વિભાગ હવે શું કીધું છે A અને B બિંદુના કેટલા ભાગ કરવાના છે 3 ભાગ A અને B આખું આપેલું છે વચ્ચે શું કરું એક ભાગ બે ભાગ અને 3 ભાગ 3 ભાગમાં વિભાજન કરેલું છે તો હવે AP ની હું શું નામ આપું K જેટલું અંતર આપી દઉં છું K અને અહીંયા મેં K આપેલું છે અને આથી આટલું અંતર કેટલું છે બે ભાગ છે એટલે 2K એક ભાગ અંતર K હોય તો બીજા બે ભાગનું અંતર કેટલું થશે 2K તો ટોટલ કેટલું અંતર થશે 3K શા માટે 3 ભાગમાં વિભાજન કરવાનું કીધેલું છે એટલા માટે હવે અહીં AB ના 3 સરખા રેખાખંડમાં વિભાજિત કરતા બિંદુઓ P અને Q છે હવે જો 3 સરખા રેખાખંડ A થી P એક રેખાખંડ બને છે P થી Q બીજો રેખાખંડ Q થી B બીજો રેખાખંડ કોણ કરે છે ભાગ P અને Q 3 સરખા ભાગ કરે છે હવે P એ AB નું A તરફથી m જેમ n માં ગુણોત્તરમાં વિભાજન કરે છે આની જેમ હવે શું કરો
શું કરવાનું AB નું P નું m જેમ n માં વિભાજન કરે છે તો m કેટલો આવશે k જેટલો અને n આ q થોડી વાર જોવાનું નથી તો p થી b સુધીનું અંતર કેટલું છે 2k k ના છેદમાં p b k ના છેદમાં 2k k ના છેદમાં 2 તો m બરાબર 1 અને n બરાબર 2 હવે જો 1 ના છેદમાં 2 એટલે કેટલા થશે 0.5 કેટલા થશે 0.5 તો હવે k is greater than 0 મળે છે કેવું મળે છે k is greater than 0 ચાલો હવે શું કરીએ આપણે a બિંદુ ના અહીંયા આપણે આપેલા છે 4 માઈનસ 1 તો આપણે શું કહીએ ને a x1 y1 કહી શકાય એવી જ રીતે b ના અહીંયા છે માઈનસ 2 માઈનસ 3 તો b x2 અને y2 તરીકે લઈ શકાય સેમ આની જેમ જ પ્રોસેસ કરવાની છે હવે p x y શોધવું છે મારે શું શોધવું છે p x y p x y શોધવું હોય તો m અને n નું જે સૂત્ર છે તે મૂકવાનું m x2 plus n x1 upon m plus n comma m y2 plus n y1 upon m plus n ચલો બધાની કિંમત મૂકી દો m is equal to કેટલા છે 1 અને n is equal to 2 કેટલા છે m is equal to 1 અને n is equal to 2 ચલો x2 કેટલું આવેલું છે x2 minus 2 અને x1 4 આપેલું છે તે મૂકવાનું અપોન 1 ના છેદમાં 2 m plus n 1 એટલે કે m ની કિંમત 1 minus 3 y 2 આપેલું છે minus 3 અને plus 2 minus 1 શું છે y 1 એ છેદમાં 1 ના છેદમાં છેદમાં 1 plus 2 ચાલો સાદું આપો 2 એકા 2 કેવા minus plus 4 ગુણે 8 upon 3 minus 2 minus 3 upon 3 ચલો સરવાળો બાદબાકી કરો એટલે આન્સર આવશે 8 માંથી 2 જાય તો કેટલા આવે 6 આવે 6 માં ભાગ ઉઠશે 6 ના છેદમાં 3 તો ભાગ ઉઠશે તો ડાયરેક્ટ મેં 2 મૂકેલા છે minus 5 ના છેદમાં 3 થશે ચલો હવે જો આગળ શું કર્યું છે હજુ આપણે p x y ના યામ મેળવવા છે આપણે q ના યામ મેળવવાના બાકી છે હવે જો આના યામ મળી ગયા હવે આ ભૂલી જાઓ આના યામ મળી ગયા આના યામ આપેલા છે તો આપણે આના યામ મળી જાય શાના પરથી મધ્ય બિંદુ ના યામ મેળવવાનું સૂત્ર આપણને બધાને આવડે છે શું મળ્યું હતું x1 y1 plus 2 upon x2 y2 plus 2 વાળું જે સૂત્ર હતું તેમાં આપણે મૂકી દઈએ આ થોડી વાર ભૂલી જવાનું હવે આ જો હવે શું છે હવે p q b તથા q b is equal to q b is equal to k હવે જો આટલું ભૂલી જાઓ આથી આટલું અંતર k છે અહીંયાથી આટલું અંતર કોણ k છે ટોટલ અંતર કેટલું છે 2k છે એટલા માટે મેં લખેલું છે PQB તથા PQ is equal to QB is equal to K બંનેની અંતર કેવું છે સરખું હોવાથી QA PB નું મધ્ય બિંદુ થાય તો જો તો આટલામાંથી Q PB નું મધ્ય બિંદુ છે આટલું જો આ ભૂલી જાઓ આટલું જો આ QA મધ્ય બિંદુ થાય છે ધારો કે Q ના યામ x dash y dash છે ખબર નથી આપણે શોધવાના છે એટલા માટે આપણે ધારી લીધા x dash y dash છે હવે Q એ PB નું મધ્ય બિંદુ છે કોનું કોનું મધ્ય બિંદુ છે P ના યામ આપણને મળ્યા જે હું ત્યાં પ્લસ B ના યામ આપણી પાસે છે હવે Q x dash y dash મધ્ય બિંદુ નું સૂત્ર મૂકવાનું શું આવશે x1 x2 plus upon 2 upon y plus y1 plus y2 upon 2 વાળું સૂત્ર જે છે તે મેં ડાયરેક્ટ મૂકેલું છે હવે જો x ની કિંમત આપણે x1 ની કિંમત કેટલી છે આને હું x1 લઈ લો અને આને હું x2 અને y1 અને આને y2 સૂત્ર શું હતું આપણી પાસે x1 plus x2 x1 plus x2 by 2 અને y1 plus y2 by 2 કિંમત મૂકવાની કિંમત મૂકેલી અને સરવાળો બાદબાકી કરતા આપણને આવા યામ મળે છે બે માંથી બે જાય 0 આવે 0 ના કોઈ પણ ના અંશમાં 0 હોય એટલે આન્સર 0 થઈ જાય અનુસંદર્ભ આપતા 3 લસતા લીધો અને છેદમાં અંશનો છેદ છેદમાં જાય માઇનસ 3 તેરી 9 માઇનસ 5 માઇનસ 9 છેદમાં કેટલા આવશે 6 આવશે 3 ક્યાં થશે છેદમાં જાય કેટલા આવશે માઇનસ 14 ના છેદમાં 6 તો ભાગો એટલે 7 ના છેદમાં 3 તો આપણો qxy છે 0 માઇનસ 7 ના છેદમાં 3 તમે અહીંયા સુધી લખો તો પણ ચાલે આ બંને સ્ટેપ પાછા સદરૂપ ન આપો તો પણ ચાલશે આ આન્સર તમારો પણ સાચો પડે ચાલો એટલું લખી લો આગળનો દાખલા નંબર 3 થી આપણે નેક્સ્ટ કરીએ